હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? હવે તો તમે બધા મજામાં જ હશો. આજે આપણે ભણતા પહેલા છે ને એક જોડો હું બોલીશું, તમારે પણ મારી સાથે બોલવાનું છે. मछली जल की रानी है, जीवन उसका पानी है. हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी. चलो हवे आपणे मारी आसपासनी दुनियामां आपणे केटलीक एक्टिविटी जोवानी छे. आपणे आपणा वाहनो, आपणे जमीन उपर चालता वाहनो सीखी गया, પછી હવાઈમાં એટલે આકાશમાં ઉડતા વાહનો શીખી ગયા. આજે આપણે કયા વાહનો શીખવાના છે? જે પાણીમાં ચાલે ને તે વાહનો શીખવાના છે. આ સાનું ચિત્ર છે? હોડીનું છે. આ સાનું છે? જહાજનું છે. આ યોટ છે અને આ કુંજ છે. આ બધા પાણીમાં ચાલતા વાહનો છે. હોડી નદી અને સરોવર પાર કરવા માટે વપરાય છે. આ હોડી છે, તેને એક સરોવરથી બીજી સરોવર જગ્યાએ જવું હોય ને, આ કિનારેથી આ કિનારે જવું હોય ને, તો આપણે હોડીમાં બેસીને જઈ શકીએ છીએ. જ્યારે મોટા જહાજો ઉચ્ચ દરિયો અને મહાસાગરોના મુસાફરી કરવા માટે વપરાય છે. આ જહાજ છે ને, તેને છે ને આપણે બહુ દૂર અને મોટા મુસાફર કરવા જવું હોય ને, તો આ જહાજમાં બેસીને આપણે જઈ શકીએ છીએ. અને આ પણ પાણી પર ચાલતા હોવાથી જળ માર્ગે ચાલતા વાહનો કહેવાય છે. તે દૂર અને નજીકના સ્થળોએ જવા માટે વપરાય છે. જળ માર્ગે ચાલતા વાહનોમાં આવશે ઉડી, જહાજ, યોટ, ક્રુઝ. મિત્રો, તમને ખબર છે ઉડી નદી અને સરોવર પાર કરવા માટે પણ વપરાય છે. જ્યારે મોટા જહાજો અને ક્રૂઝ દરિયા અને મહાસાગરોમાં મુસાફરી કરવા માટે વપરાય છે. હવે હું તમને પરિવહન વિશે બીજી કેટલીક વાતો કહીશ. તમને ખબર છે સ્કૂલ બસ મોટા ભાગે પીળા રંગની હોય છે. ખૂબ જ ભારે માલ સામાનના પરિવહન માટે આપણે ટ્રેલરનો પણ ઉપયોગ કરીએ છીએ. ક્રૂઝમાં ઘણી બધી સુવિધાઓ હોય છે અને તેમાં સફર કરવાની ખૂબ મજા આવે છે. દરેક જણે સાયકલ વાપરવી જોઈએ, કારણ કે તે આપણને તંદુરસ્ત રાખે છે અને પ્રદૂષણ પણ ફેલાવતી નથી. જોઈને બાળમિત્રો, આજે આપણે આ ટેબ્લેટમાં જળમાર્ગ વિશે શીખી ગયા ને, અને આપણે આજે આ બુકમાં પણ શીખવા. તો તમારે આ બધા ચિત્રો ધ્યાનથી જોવાના છે, વાંચવાના છે, અને સરસ રીતે મમ્મી પાસે બેસીને, ન આવડતું હોય ને અમુક શબ્દ, તો તમારે સરસ રીતે મમ્મી પાસે બેસીને પણ આ ચિત્ર જોઈને વાંચન કરવાનું છે. બાય.